મિશ્ર સંખ્યાઓની બાદ બાકીનો થોડો મહાવરો કરીએ ધારો કે આપણી પાસે બે પૂર્ણાંક પાંચ અષ્ટમાંશ ઓછા એક પૂર્ણાંક બે અષ્ટમાંશ છે હવે તેનો જવાબ શું મળે વિડીયો અટકાવીને પહેલા જાતે ગણી જુઓ આપણે તેને ફરીથી આ રીતે પણ લખી શકીએ પહેલા લખીએ બે પૂર્ણાંક પાંચના છેદમાં આઠ અને તેની નીચે લખીએ ઓછા એક પૂર્ણાંક બે ના છેદમાં આઠ હવે તેની બાદબાકી કરીએ અહીં આ સમૂહમાં અષ્ટમાંશની બાદબાકી કરવાની છે પાંચ અષ્ટમાંશમાંથી બે અષ્ટમાંશ બાદ કરવાના છે જો આપણી પાસે કોઈ પાંચ વસ્તુઓ હોય અને તેમાંથી બે વસ્તુ દૂર કરીએ તો આપણી પાસે ત્રણ વસ્તુ વધે અને અહીં તે અષ્ટમાંશ સ્વરૂપે છે માટે પાંચ અષ્ટમાંશ ઓછા બે અષ્ટમાંશ બરાબર ત્રણ અષ્ટમાંશ મળે અને અહીં બે એકમ ઓછા એક એકમ છે અથવા બે ઓછા એક જેનો જવાબ મળે એક માટે અહીં જવાબ લખીએ એક પૂર્ણાંક ત્રણ અષ્ટમાંશ થોડું વધુ રસપ્રદ રીતે સમજીએ ધારો કે આપણી પાસે ત્રણ છે અહીં એક સંખ્યા લખું છું ત્રણ પૂર્ણાંક બે પંચમાંશ ઓછા બે પૂર્ણાંક ઓછા બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ ફરીથી વિડીયો અટકાવીને આ ઉકેલવાનો પ્રયત્ન કરો આ રીતે જ ગણતરી કરીએ પહેલા લઈએ ત્રણ પૂર્ણાંક બે પંચમાંશ અને તેમાંથી બે પૂર્ણાંક ત્રણ પંચમાંશને બાદ કરીએ અને જ્યારે આપણે તે ગણવાનો પ્રયત્ન કરીએ જુઓ કે અહીં પાંચ અષ્ટમાંશ ઓછા બે અષ્ટમાંશ હતા જેથી સરળતાથી જવાબ મળ્યો ત્રણ અષ્ટમાંશ પણ અહીં જુઓ કે બે પંચમાંશ ઓછા ત્રણ પંચમાંશ છે તે થોડું અઘરું છે ત્રણ એ બે છે તો હવે અહીં શું કરીએ એક વિકલ્પ છે કે તેના સમૂહ બનાવીએ તે માટે અહીં એકમના સ્થાનેથી એક લઈએ અહીં થઈ જાય બે અને એક એ પાંચ પંચમાંશને બરાબર છે માટે લખીએ બે પંચમાંશ વધતા પાંચ પંચમાંશ જેને બરાબર મળે સાત પંચમાંશ બીજી રીતે વિચારીએ તો તે આપણે અહીં લખીએ ત્રણ પૂર્ણાંક બે પંચમાંશ એ બે પૂર્ણાંક સાત પંચમાંશને બરાબર છે આ બંને બાબતો સમાન છે શા માટે જુઓ કે અહીંથી એક લઈ લેતા અહીં બે થઈ જાય અને તે એક અહીં ઉમેરતા આ પદ મળે કારણ કે એક એ પાંચ પંચમાંશને બરાબર છે માટે બે પંચમાંશ વધતા પાંચ પંચમાંશ બરાબર સાત પંચમાંશ માટે હવે આ પદને આપણે બે પૂર્ણાંક સાત પંચમાંશ તરીકે ધ્યાનમાં લઈશું હવે આપણે બાદ બાકી કરીએ સાત પંચમાંશ ઓછા ત્રણ પંચમાંશ કરવાથી આપણને મળે ચાર પંચમાંશ અને અહીં બે ઓછા બે બરાબર શૂન્ય થઈ જાય માટે આપણી પાસે ફક્ત ચાર પંચમાંશ બાકી રહે આમ અહીં લખીએ ચાર પંચમાંશ ફરીથી તેવી જ ગણતરી કરીએ અહીં પહેલેથી જ મિશ્ર સંખ્યાઓને એકબીજાની ઉપર નીચે લખીએ ધારો કે આપણી પાસે છે સાત પૂર્ણાંક એક છષ્ટાંશ અને તેમાંથી ચાર પૂર્ણાંક પાંચ છષ્ટાંશને વાત કરીએ તો તેને બરાબર શું મળે હવે જો એક ષ્ટાંશમાંથી પાંચ છષ્ટાંશ બાદ કરીએ તો તે અઘરું થઈ જશે કારણ કે પાંચ છષ્ટાંશ મોટો અપૂર્ણાંક છે પણ આપણે તેના સમૂહ બનાવીએ અહીંથી અહીંથી એક લઈએ માટે સાતના થઈ જશે છ અને એકને અને એકને બરાબર લખીએ છના છેદમાં છ જેમાં એકના છેદમાં છ ઉમેરીએ આમ એક વત્તા છ છષ્ટાંશ બરાબર સાત બરાબર સાત ષ્ટાંશ મળે ફરીથી સમજી લઈએ આપણે અહીંથી એક લીધો માટે અહીં માટે અહીં છ મળ્યા અને એક અને એક એ છના છેદમાં છને સમાન છે માટે આપણે તેને એકના છેદમાં છમાં ઉમેર્યા તેથી આપણને મળ્યા સાતના છેદમાં છ આમ ટૂંકમાં અહીંથી એક લઈને અહીં ઉમેર્યો કારણ કે આપણો હેતુ એ છે કે સાત સષ્ટાંશ એ પાંચ છષ્ટાંશ કરતા મોટો અપૂર્ણાંક છે હવે સાતના છેદમાં છ માંથી હવે સાતના છેદમાં છ ઓછા પાંચના છેદમાં છ બરાબર બરાબર બે ના છેદમાં છ મળે અને છ ઓછા ચાર બરાબર બે અને છ ઓછા ચાર બરાબર બે આમ તે થશે બે પૂર્ણાંક બે ષ્ટાંશ અથવા બે ઝષ્ટાંશ ને બીજી રીતે લખીએ તો જુઓ આ બંને સંખ્યા જુઓ કે આ બંને સંખ્યા બે વડે વિભાજ્ય છે માટે અહીં લખીએ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ આમ આ રીતે પણ લખી શકાય